ફરી એકવાર રાજકોટ પોલીસ બદનામ, જે થોડા વર્ષો પહેલા કર્યું હતું તે ફરી કર્યું. રાજકોટ પોલીસની અઘોષિત કટોકટી, ચોથી જાગીર મીડિયાના પોલીસ કમિશનર કચેરીમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો. રાજકીય પક્ષ આવેદન પત્ર લઈને રજૂઆત કરવા પહોંચે છે. આગેવાન સાથે રાજકોટ સીપી બ્રિજેશ કુમાર ઝા ગેરવર્તણૂક કરે છે, આવેદન પત્ર સ્વીકારવાની ના પાડી દે છે અને મીડિયાને પણ અંદર નથી આવવા દેતા. લોકો માટે અવાજ ઉઠાવતી ચોથી જાગીર એટલે મીડિયા. અરે બ્રિજેશ કુમાર ઝા, તમે તો કહ્યું હતું ને કે મીડિયા સાથે તમારી જામશે, તમે તો પ્રવેશ પ્રતિબંધ કરી દીધો. રાજુ ભાર્ગવની બદલી કરીને તમને સીપી બનાવ્યા ત્યારે લાગ્યું હતું કે હવે સુધારો આવશે, પણ તમે તો મીડિયાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, અગ્નિકાંડના ગોડફાધરને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છો શું? અરે મીડિયાનો હક છે કચેરીમાં પ્રવેશ કરી લોકો સુધી સત્યનો રિપોર્ટ કરવાનો. તમને લાગે છે કે મીડિયાને અંદર આવતા રોકશો તો સત્ય એ બંધ બારણામાં ઢંકાઈ જશે? અગાઉ પણ તોડકાંડમાં મનોજ અગ્રવાલે આવું જ કર્યું હતું ને. રાજકોટ પોલીસને બદનામી પચી જાય છે. બ્રિજેશ કુમાર ઝા, તમે શું અગ્નિકાંડના પાપીઓ સાથે સેટિંગ કરી લીધું છે તેમને બચાવવા માટે? થોડાક વધુ રૂપિયાની લાલચમાં 27 નિર્દોષ જીવો અને એમના પરિવારનો રુદન તમે ભૂલી ગયા? ગુજરાત ફર્સ્ટ નહીં ભૂલે. તમે ભલે અંદર ના આવવા દો, મીડિયા તમારી જેમ પોતાની જવાબદારી નહીં ભૂલે. સત્ય લોકો સુધી આમ જ પહોંચતું રહેશે, યાદ રાખજો.